જમાદારની શેરીમાં આવેલા વાહેગુરુ પાન સેન્ટરમાં આગ ભભૂકતા ફર્નિચર અને માલસામાન બળીને ખાક થયો હતો. જમાદારની શેરીમાં દિલીપભાઈ નંદલાલ રોહિડાની માલિકીનું વાહેગુરુ પાન સેન્ટર આવેલ છે, જેમાં શુક્રવારના રાત્રિના અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે ગંગાજળિયા પોલીસ મથકની વાન પેટ્રોલિંગમાં હતી અને તત્કાલ ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરી હતી, જેના પગલે ફાયર કર્મીઓએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી હતી. જ્યારે આગમાં દુકાનનું ફર્નિચર અને માલસામાન બળીને ખાક થયો હતો. આજ રોજ રાત્રિના 12:55 કલાકે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડમાં જાણ કરેલ કે શાક માર્કેટની સામે આવેલ મોખડકા મરચાવાળાની બાજુમાં વાહેગુરુ પાનમાં આગ લાગેલ છે. જે સંદેશ મળતા ફાયર બ્રિગેડ સ્ટાફના રાજેન્દ્રસિંહ ગોહિલ, વિક્રમસિંહ રાઠોડ, દીપકભાઈ ગોહિલ તેમજ સુરેશભાઈ જાદવ અને દેવકા વિદ્યાપીઠથી આવેલ ટ્રેનિંગ સ્ટાફ અમો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા વાહેગુરુ પાનની આગળના થડામાં આગ લાગેલ, જે આશરે 1/2 કાઠી પાણી છાંટી આગ બુઝાવી નાખેલ છે. જે આગમાં પાન બીડીનો સામાન સળગેલ હતો, જેમાં આગનું કારણ કે નુકસાની કાંઈ જાણવા મળેલ નથી. અને દુકાનના માલિક છે દિલીપભાઈ રોહિડા.